નવસારીના દાંડીમાં દરિયામાં છ લોકો ડૂબ્યા, જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ચાર લોકો લાપતા બન્યા. આજે રવિવારની રજા હોવાથી છ લોકો દાંડી ફરવા માટે આવ્યા હતા, જ્યાં છ લોકો દરિયામાં ગરકાવ થયા. જોકે બૂમાબૂમ કરતા પોલીસના જવાનોને હોમગાર્ડે બે લોકોને બચાવી લીધા, જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા છે. લાપતા ચાર લોકો ખડ સુપાના રહેવાસી છે, બે મહિલા અને બે પુરુષો પાણીમાં ગરકાવ થયા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈન પર જોડાયા છે. સિદ્ધેશ, ચાર લોકો ડૂબી ગયા છે, શું વધુ જાણકારી? નવસારીના દાંડીમાં રવિવારની મજા માણવા મોટે ભાગે દક્ષિણ ગુજરાતથી લોકો આવતા હોય છે, ત્યારે આજે સાંજના સમયે અચાનક વરસીના પાણી વધી જતા આ દુર્ઘટના બની છે, જેમાં નવસારીના દાંડીમાં ત્રણ અલગ અલગ પરિવારો પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી છે, જે પૈકી બે પરિવારને બચાવી લેવાયા છે. અત્યારે એક પુરુષ, એક બાળક, એક મહિલા અને ચાર ડૂબ્યા હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનાને લઈને હોમગાર્ડ અને કાંઠા વિસ્તારમાં લાગતા જે તરવૈયાઓ છે અને સાથે જ મરીન પોલીસ સ્ટેશનના તમામ લોકો અત્યારે દાંડી પહોંચી ગયા છે અને એને મૃતદેહને શોધવાની અત્યારે કામગીરી જે છે એ ચાલી રહી છે. જેને બચાવી લેવામાં આવ્યા છે એને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યારે પોલીસ જે છે એ દરિયામાં તણાયા જે લોકો છે એ લોકોની શોધખોળ શરૂ કરી છે, સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ કરવામાં લેવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટરનો દરિયાઈ કિનારો ધરાવે છે, જેમાં અત્યારે સર્ચ ઓપરેશન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે. આ દરિયાનું પાણી જે રીતના આવે છે એમાં લોકોને કંઈ ખ્યાલ નથી આવતો અને જે ઊંડા પાણીમાં જાય છે એ લોકો ઘણા બધા રીતના અકસ્માતે ડૂબી ગયા છે. આજે પણ એ ઘટના બની છે અને એમાં લગભગ 4 જેટલા યુવાનો ડૂબી ગયા છે. એ બોડી હજી નીકળી નથી, કારણ કે આજે પાણી જે છે એ પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી રહ્યો છે એનો એ લોકોને અનુભવ નથી હોતો અને એના લીધે જે લોકો અંદરને અંદર જે દરિયામાં જાય છે એના લીધે આજે લગભગ 4 જેટલા યુવાનો ડૂબી ગયા છે. હોમગાર્ડે બહાર જઈને બચાવ્યા છે, હોમગાર્ડે બે જણને બચાવી લીધા છે, બે માણસોને બચાવી લીધા છે. બીજા લોકો જે અંદર જે ખરા એ જે નીકળ્યા નથી, કારણ કે એ જેટલા ઊંડા પાણીમાં ગયા છે એ પાણીની અંદરથી કાઢવા લોકોને મુશ્કેલ છે. હવે લગભગ તો શક્યતા એવી છે કે એમની બોડી જ બહાર આવશે, હવે લોકો જીવિત બહાર આવવાની કોઈ શક્યતા નથી.